नमस्ते, केम छे विद्यार्थी मित्रों, मजा माने। वेलकम बैक टू बायोलॉजी क्लास। प्रीवियस लेक्चर नी अंदर अभ्यास कर्यो छे परिस्थितिकीय अनुक्रमण, ओके, इकोलॉजिकल सक्सेशन, के जेनी अंदर आपणे अभ्यास कर्यो छे प्राथमिक अनुक्रमण अने द्वितीयक अनुक्रमण। ए प्राथमिक अनुक्रमण शुं छे ते अने द्वितीयक अनुक्रमण शुं छे ते, राइट। અને પછી અભ્યાસ કર્યો છે વનસ્પતિ અનુક્રમણ, જલ આરંભી અને શુષ્ક આરંભી, ઓકે, રાઈટ। આજના લેક્ચરની અંદર હવે ચર્ચા કરવાની છે પોષક ચક્રની, કે કુદરતની અંદર નિવસન તંત્રની અંદર કયા પ્રકારે જે કે પણ દ્રવ્યો છે તેની આપલે થઈ અને નિવસન તંત્રની જે કે પણ સમતુલા છે એ કાયમી રહે છે, નિવસન તંત્રનો સ્થાયીપણો એ કાયમી રહે છે। ओके, ओके, तो स्टार्ट करिए, राइट। ओके स्टूडेंट्स, तो सजीवों ने इनी वृद्धि, प्रजनन तथा विविध देहधार्मिक जे क्रिया छे एनु नियमन करवा माटे सतत एक पोषक जे के पदार्थो छे तेना पुरवठानी आवश्यकता रहती होय छे। आ बाबत ओके, राइट। तो कोई आपेल समये भूमिनी अंदर हाजर जे के पण तत्कालीन जे कार्बन छे, नाइट्रोजन छे, फॉस्फरस, कैल्शियम तत्व वगैरे जेवा पोषक घटकोनी मात्रा ने उपलब्धि ए स्थिति अवस्था एटले के स्टैंडिंग स्टेट तरीके उल्लेखवामां आवे छे। जेम पोषक स्तरनी अंदर जे ते सजीवना जीव भारने आपणे प्राप्य पाक अथवा स्टैंडिंग क्रॉप कीधो छे, तेवी ज रीते अहींया पण જે કે પણ આ તત્વો છે એ તત્વને આપણે એ તત્કાલીન સ્થિતિમાં હાજર છે એટલા માટે કીધું છે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા, સ્ટેન્ડિંગ સ્ટેટ, ઓકે। અને તે જુદા જુદા પ્રકારના નિવસન તંત્રની અંદર એ જુદી જુદી હોય છે અને ઋતુ પર આધારિત પણ હોય છે, રાઈટ। પોષક ઘટકો એ નિવસન તંત્રમાંથી ક્યારે સંપૂર્ણપણે દૂર થતા નથી, પરંતુ તેઓ વારંવાર એ પુનઃચક્રણ પામે છે। તો આ પુનઃચક્રણ એ અનંત કાળ સુધી ચાલ્યા કરે છે અને નિવસન તંત્રના વિવિધ ઘટકો દ્વારા આ જે પોષક તત્વો છે એની ગતિશીલતાને પોષક ચક્રણ કહેવાય છે। આની ડેફિનેશન છે, ઓકે, એટલે કે ન્યુટ્રિયન્ટ સાયકલિંગ, કે આ જે દ્રવ્ય છે એ દ્રવ્ય, ફોર એક્ઝામ્પલ આપણે જે આકૃતિ અહીંયા છે એમાં તમે સમજો તો એક વનસ્પતિથી આપણે સ્ટાર્ટ કરીએ, તો હવે આ જે વનસ્પતિ છે એ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ કરે છે અને એ દરમિયાન પોતાનો ખોરાક એ જાતે તૈયાર કરે છે, તો એની ઉપર નભનાર એટલે કે ફીડિંગ માટે કોણ છે, કન્ઝ્યુમર છે, ઉપભોક્તા છે, ઓકે। તો આ ઉપભોક્તા પણ પોતાનો વૃદ્ધિ વિકાસ માટે ઉર્જા વાપરશે અને જે કંઈ શ્વસનની પ્રક્રિયા છે તે દરમિયાન જો રેસ્પિરેશન દ્વારા એ ઉષ્મા ઉર્જા વાતાવરણમાં મુક્ત કરી દેશે, ઓકે, રાઈટ। તો હવે જ્યારે આ સજીવ ઉપભોક્તા એ પોતે મૃત પામે છે ત્યારે અહીંયા વિઘટકો છે, તો એ વિઘટકો અને વનસ્પતિ જ્યારે મૃત પામે છે ત્યારે પણ આ જે વિઘટકો છે તેના દ્વારા જે કે પણ જટિલ કાર્બનિક દ્રવ્યો છે એ પાછા તો કે સરળ અકાર્બનિક દ્રવ્યોની અંદર ઉમેરાય અને એ વળી પાછા ક્યાં તો કે ટુ એટમોસ્ફિયર વાતાવરણની અંદર પાછા ફરશે। અને આ જે વિઘટકો છે એ પણ જો પોતે આપણે વાત કરીએ તો શ્વસનની ક્રિયા તો કરે છે, તો એ દરમિયાન પણ ઉર્જા વ્યય પામે છે, એ ક્યાં છે તો કે વાતાવરણમાં જ છે, ઓકે, રાઈટ। અને એ દરમિયાન જે કે પણ જમીનની અંદર જે કે પણ અશ્મિરૂપી બળતણ છે, તો એ અશ્મિરૂપી બળતણ એ આવશે ક્યાંથી, તો કે આવી જે વનસ્પતિ છે એનું ફોસિલાઇઝેશન થશે અને એ જમીનમાં અંદર દટાતા જશે અને સ્તરીકરણ થશે અને એ દરમિયાન હવે આ જે ફોસિલ ફ્યુલ છે એનું દહનની પ્રક્રિયા થશે, કમ્બન્શન, તો એ પણ ક્યાં આવશે, હવે વાતાવરણની અંદર આવી જશે, ઓકે। એટલે આ જે કંઈ પોષક ઘટકો છે એ પોષક ઘટકો એ કોઈ ને કોઈ સ્વરૂપે નિવસન તંત્રની અંદર એ પુનઃચક્રણ પામ્યા કરે છે, ઓકે, રાઈટ, ઓકે। તો પોષક ચક્રણ એનું બીજું નામ છે જૈવ ભૂ રાસાયણિક ચક્રો। જૈવ એટલે એને આપણે બાયો, એને સજીવ જીવન તરીકે લિવિંગ ઓર્ગેનિઝમ્સ, અને ભૂ એટલે કે જીઓ, કે જ્યાં પર્વત, હવા, પાણી, જેને આપણે રોક્સ, એર, વોટર ઇંગ્લિશમાં, ઓકે।
તો પોષક ચક્ર એ બે પ્રકારના છે, એક વાયુરૂપ અને બીજા અવસાદી સેડિમેન્ટેશન. તો વાયુરૂપ પ્રકારના જે કે પોષક ચક્ર એટલે કે નાઇટ્રોજન કાર્બન ચક્ર, તો વાયુરૂપ જે પોષક ચક્ર છે તેની માટેના ભંડાર એના સંચય સ્થાન તરીકે વાતાવરણ છે. એટલે આ જે પ્રકાર છે તે પ્રકાર માટે આપણે એ યાદ રાખવાનું છે કે કયા પ્રકારના ચક્ર માટે કોણ સંચય સ્થાન તરીકે વર્તે છે. જો વાયુરૂપ પ્રકારના એ પોષક ચક્ર હશે, એ નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, બરાબર, ઓક્સિજન ચક્ર, તો તેના માટેનો જે ભંડાર એટલે કે સંચય સ્થાન હશે એ કોણ છે? વાતાવરણ છે. અને જ્યારે અવસાદી ચક્ર સેડિમેન્ટેશન સાયકલની વાત કરીએ તો એ સલ્ફર છે, ફોસ્ફરસ ચક્ર, ઓકે, તો એના માટેનો જે કે પણ ભંડાર છે પૃથ્વીનો પોપડો છે, અથવા તો એ પૃથ્વીના જે કે પણ સ્તર છે તે છે. એટલે એમના સંચય સ્થાન એ જરૂરી છે, કયા પ્રકારના અહીંયા પોષક ચક્ર છે અને તેના માટેનું સંચય સ્થાન. નામ પ્રમાણે છે, વાયુરૂપ, વાતાવરણ, અવસાદી, જમીન. ઓકે, રાઈટ. તો જે કે પણ પર્યાવરણીય જે ઘટકો છે, ફોર એક્ઝામ્પલ ભૂમિ, ભેજ, પીએચ, તાપમાન વગેરે, વાતાવરણની અંદર આ જે પોષકો છે અને મુક્ત કરવાના દરનું એ નિયંત્રણ કરે છે. અને સંચય સ્થાન એની ક્રિયાશીલતા, એની ઉણપ પૂરી કરવા માટે હોય છે. જે પોષકોની અંદર એ પ્રવેશ અને બહાર નિકાલ એના દરની અસંતુલિતતાને કારણે થતી હોય, તો એ અસમતુલા દૂર કરવા માટે આ જે સંચય સ્થાન છે એની ક્રિયાશીલતા જરૂરી છે. એટલે જે કે પણ વ્યય થાય છે એની પૂર્તિ કરવા માટે, એટલે કહે છે કે જે કે પણ ઉણપ નિર્માણ થાય છે એ ઉણપને પૂરી કરવા માટે સંચય સ્થાનની ક્રિયાશીલતા જરૂરી છે. એટલે ત્યાંથી એ સ્ત્રોત અથવા તો એ ભંડાર મળી રહે. ઓકે, રાઈટ. ઓકે, એક લાક્ષણિક નાઇટ્રોજન ચક્ર એની આકૃતિ, અને આ જે નાઇટ્રોજન ચક્ર છે એનો અભ્યાસ 11 સાયન્સની અંદર આપણે કરી ચૂક્યા છીએ. ઓકે, તો માત્ર થોડુંક હાઇલાઇટ તરીકે કે વાતાવરણમાં રહેલો જે કે પણ નાઇટ્રોજન, એ નાઇટ્રોજન એનું સ્થાપન થાય છે જમીનની અંદર અને એના માટે હોય છે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા. ઓકે, કે જે એમોનિફિકેશનની પ્રક્રિયા કરાવી અને ત્યારબાદ નાઇટ્રિફાઇંગ જે કે પણ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા નાઇટ્રેટ આયન. એનો જે બીજો સ્ત્રોત એટલે કે જે કંઈ સજીવ છે એ સજીવ અથવા ઢોર ઢાંખર એના મળમૂત્ર, એનું એમોનિયમ આયન અને એમાંથી નાઇટ્રાઇટમાંથી નાઇટ્રેટ આયન. ઓકે, અને એનું સ્થાપન થશે વનસ્પતિની અંદર. અને આ જે નાઇટ્રેટ આયન છે એમાંથી ડાયરેક્ટ ડીનાઇટ્રિફાઈંગ જે બેક્ટેરિયા છે એ પોતે કાર્ય કરશે અને વાતાવરણમાં એ નાઇટ્રોજન સ્વરૂપે એને મુક્ત કરી દેશે. એટલે આ રીતે એક ચક્ર એ નાઇટ્રોજનનું ચાલ્યા કરશે. ઓકે, રાઈટ. ઓકે, નેક્સ્ટ વાત કરીએ નિવસન તંત્ર, એનું કાર્બન ચક્ર. તો સજીવ એનું શુષ્ક વજનનો 49% ભાગ એ કાર્બનથી બનેલો છે. જો કે સજીવની અંદર જો પ્રથમ ક્રમે હોય તો એ છે પાણી, એટલે પાણી એના પર્સન્ટેજ વધારે છે. અને ત્યાર પછી જો બીજા ક્રમે આવતું હોય તો એ 49% ભાગ એ કોણ? કાર્બન. ઓકે, એટલે આ સમજવાનું છે, પહેલા ક્રમે પ્રાણી મતલબ પાણી છે અને બીજા ક્રમે આ કાર્બન છે. ઓકે, જો આપણે વૈશ્વિક કાર્બનની કુલ માત્રા જોઈએ તો 71% કાર્બન એ મહાસાગરની અંદર દ્રાવ્ય સ્વરૂપમાં જ આવેલો છે. એટલે આ જે ન્યુમેરિકલ વેલ્યુ છે એ એમસીક્યુ માટે જરૂરી છે. ઓકે, તો આ જે મહાસાગર એનો કાર્બન ભંડાર વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડની માત્રાનું એ નિયમન કરે છે. અને કુલ વૈશ્વિક કાર્બનનો આશરે માત્ર 1% ભાગ જ એ વાતાવરણની અંદર સમાવેશ થાય છે. એટલે અશ્મિ બળતણ પણ કાર્બન એના એક સંચય સ્થાન એનું પ્રતિનિધિત્વ કરે છે. વાતાવરણ અને મહાસાગર દ્વારા તથા જીવંત અને મૃત જીવો દ્વારા કાર્બન એનું ચક્રીયકરણ થયા કરે છે. અને એક અંદાજ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા 4×10^13 kg જેટલા કાર્બનનું જીવાવરણની અંદર વાર્ષિક સ્થાપન થાય છે. એટલે આ જે ફેક્ટ બાબત છે એ પણ એમસીક્યુ રૂપે એટલે આઈએમપી છે. વાત કરી તેમ કે ન્યુમેરિકલ વેલ્યુ આઈએમપી છે. ઓકે, એટલે જીવાવરણની અંદર વાર્ષિક કાર્બનનું સ્થાપન કેટલું છે? તો કે 4×10^13 kg. ઓકે, આ વેલ્યુ યાદ રાખવાની છે. રાઈટ.
ઉત્પાદકો અને ઉપભોગી એની શ્વસન ક્રિયાવિધિ દ્વારા વાતાવરણની અંદર કાર્બનની મહત્વપૂર્ણ માત્રા એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે એ પાછી ફરે છે. જમીન કે મહાસાગર એની અંદર રહેલા જે કે પણ નકામા પદાર્થો અને મૃત કાર્બનિક દ્રવ્યો તેમની વિઘટન પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનો સેતુ જાળવી રાખવા વિઘટકો વાસ્તવિક રીતે સહભાગી બને છે. સ્થાપન થયેલા કાર્બનની કેટલીક માત્રા એ અવસાદનમાં વ્યય પામે છે અને પરિવહન એટલે કે ચક્રીયકરણમાંથી એ પોતે બહાર નિકાલ પામે છે. એટલે જો સેડિમેન્ટેશનની વાત છે કે જ્યાં અવસાદન રૂપે એ હવે જે કંઈ કાર્બન ચક્ર છે તેમાંથી એ બહાર નીકળી જશે ઇફ્લક્સ, ઓકે, અને એની પૂર્તિ જે કે પણ સંચય સ્થાન છે તે કરશે. એટલે જો ઉણપની બાબત છે, આ ઉણપ છે કે સ્થાપન થયેલા કાર્બનની હવે કેટલીક માત્રા અવસાદનની અંદર વ્યય પામશે કે પછી પૃથ્વીના જે પોપડા છે એની અંદર દટાઈ જશે ને, રાઈટ, અને લાકડા સળગાવવા, જંગલની અંદર આગ લાગવી તથા કાર્બનિક દ્રવ્યોનું દહન, અશ્મી બળતણ, જ્વાળામુખીની ક્રિયાવિધિ વગેરે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડની મુક્તિ માટે એ વધારાના સ્ત્રોત છે. કાર્બન ચક્રની અંદર મનુષ્યની જે પ્રવૃત્તિઓનો ખૂબ જ એક મહત્વપૂર્ણ પ્રભાવ છે. ઝડપી વન વિનાશ તથા ઉર્જા અને પરિવહન માટે અશ્મી બળતણનું સતત દહન વગેરેથી વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાના દરની અંદર નોંધપાત્ર વધારો થયો છે, ઓકે. અને આને લઈને જે કે પણ ગ્રીન હાઉસ અસર જે ઊભી થઈ છે તેને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એનો અભ્યાસ તો કરવાનો જ છે, ઓકે, રાઈટ, ઓકે. એક લાક્ષણિક જે કાર્બન ચક્ર એની રેખાકૃતિ, વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ, પેલા સ્થાપનની વાત કરીએ તો આ જે વાતાવરણમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ એ જો સ્થળજ આહાર શૃંખલાની પ્રવેશ કરે છે અને જલજ આહાર શૃંખલા એની અંદર પણ પ્રવેશ કરે છે. એટલે એક આવે કે જ્યાં જે કઈ વનસ્પતિ છે એ પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરશે, અને આ જે બીજો વે છે એટલે કે આ કાર્બન ડાયોક્સાઇડ એ જલજ વાતાવરણની અંદર એટલે કે જે કંઈ પાણી છે તેની અંદર એ ઓગળે છે, અને હવે આ ઓગળેલો જે કે પણ કાર્બન ડાયોક્સાઇડ એ જે કે પણ આ જે પ્લવકો છે તેના દ્વારા ઉપયોગમાં લેવાશે, એટલે કે પોતે ત્યાં ખોરાક બનાવશે, રાઈટ. અને ત્યાર પછી જે કે પણ વનસ્પતિ છે અથવા પ્રાણીઓ છે વોટ એવર એ પોતે પોતાની શ્વસન અને વિઘટનની પ્રક્રિયા એટલા માટે કે મૃત પામવાના છે, તો એ દરમિયાન હવે એ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણને પાછો આપશે. એવું જ અહીંયા જે કંઈ સ્થળ છે એની અંદર જે કે પણ વનસ્પતિ છે અથવા હવે એ આગળ વધી અને પ્રાણીઓમાં આવશે એના પોતાના નવા અણુ તરીકે, ઓકે, તો હવે જ્યારે એ મૃત પામે છે એટલે કે મૃત એટલે કે નિક્ષેપ આહાર શૃંખલા, ઓકે, તો એમનું જે કે પણ દહન છે એ દરમિયાન અને એમનું જે કે શ્વસનની પ્રક્રિયા છે તો એ દરમિયાન, રાઈટ, તો એ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં મળશે, તો કે વાતાવરણની અંદર પાછો ફરશે. જે કે જંગલ છે ઇંધણ અથવા કાર્બનિક જે કાટ મળશે સળગાવશો એટલે કાર્બન ડાયોક્સાઇડ પાછો ફરશે. વાહન વીજળી અને ઉર્જા માટે અશ્મી બળતણનું દહન છે તો એ પણ વાતાવરણમાં પાછો મળશે, ઓકે. અને વાત કરી તેમ કે થોડો ઘણો જે કે કાર્બન ડાયોક્સાઇડ એ આ ચક્રમાંથી બહાર નીકળે અને અવસાદન પામશે તો એ કાર્બનિક અવસાદન છે, એ ચૂનાના પથ્થર, ડોલોમાઇટ, વોટ એવર કે જે પૃથ્વીના પોપડાની અંદર એ જમાવટ થતી હોય છે, ઓકે, રાઈટ. નેક્સ્ટ, નિવસન તંત્રમાં ફોસ્ફરસ ચક્ર, અને આ જે ચક્ર છે એ ચક્ર અવસાદી ચક્રનું ઉદાહરણ છે. અવસાદી કારણ કે આનું સંચય સ્થાન એ પૃથ્વીનો પોપડો છે, ઓકે. અને પ્રીવિયસ જે કાર્બન ચક્ર તો એનું જે સંચય સ્થાન એ કયું હશે, રાઈટ, વાતાવરણ, એટલે કે એ વાયુમય ચક્ર છે, ઓકે. તો ફોસ્ફરસની ઉપયોગિતા કે ભાઈ એ તો એક જૈવિક પટલ, ફોસ્ફરસ ત્યાં હાજર હોય છે આપણને ખ્યાલ છે, કોષરસર પટલમાં, ન્યુક્લિક એસિડના બંધારણમાં છે, અને કોષીય ઉર્જાના સ્થાનાંતરણ તંત્ર એને આપણે નામ આપીએ છીએ એટીપી, તો એનો એક મુખ્ય ઘટક એ ફોસ્ફરસ જ છે, ઓકે. ઘણા પ્રાણીઓની અંદર તેમના કવચ, તેમના અસ્થિ, તેમના દાંત બનાવવા માટે પણ આ તત્વની મોટી માત્રા આવશ્યક છે. એટલે જો આ એ સ્થાને એ સંચય થયો છે, ફોસ્ફરસ ત્યાં હાજર છે,
ફોસ્ફરસના કુદરતી સંચય સ્થાન એ પર્વતો છે કે જે ફોસ્ફેટના સ્વરૂપમાં ફોસ્ફરસને સંચિત કરે છે, અને આ બાબત પણ અગત્યની છે કે કયા સ્વરૂપે, તો કે ફોસ્ફેટ સ્વરૂપે. અને જ્યારે આ પર્વતો અપક્ષયન પામે છે ત્યારે આ ફોસ્ફેટની નહિવત માત્રા એ ભૂમિય દ્રાવણની અંદર દ્રાવ્ય થાય છે અને વનસ્પતિઓના મૂળ વડે એ શોષણ લેવાય છે. તૃણાહારી સજીવ અને અન્ય પ્રાણીઓ આ જે તત્વ વનસ્પતિમાંથી મેળવી લે છે, નકામી નિપજો અને મૃત જીવોનું ફોસ્ફેટ દ્રાવીકરણ બેક્ટેરિયા દ્વારા વિઘટન થતા ફોસ્ફરસ એ મુક્ત કરવામાં આવશે. ઓકે, કાર્બન ચક્રની જેમ શ્વસન દ્વારા વાતાવરણમાં ફોસ્ફરસ એ મુક્ત કરી શકાતો નથી, એ આ ફોસ્ફરસ ચક્રનો ડ્રોબેક છે. ઓકે, કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચે મુખ્ય તફાવત, તો પહેલો તફાવત એ છે કે વરસાદ દ્વારા ફોસ્ફરસનો વાતાવરણની અંદર અંતઃપ્રવેશ એ કાર્બનના અંતઃપ્રવેશ કરતા ખૂબ જ ઓછો છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એ પાણીમાં વધારે દ્રાવ્ય છે, એટલે એ નિવસન તંત્રની અંદર એ વધારે ઝડપથી પ્રવેશ કરે છે અને ફોસ્ફરસ એ ઓછા દરથી. અને બીજો તફાવત એ છે કે સજીવ અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો જે વાયુ વિનિમય છે એ નહિવત છે, કારણ કે એ બંધારણની અંદર આ જે ફોસ્ફરસ છે જ્યારે હોય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડની જેમ એનો વાયુ વિનિમય થતો નથી. ઓકે, રાઈટ. અને આ એક ફોસ્ફરસ ચક્ર કે જ્યાં આપણે વાત કરીએ તો જે કંઈ પણ ઉત્પાદકો, અને એ ઉત્પાદકોની અંદર આ જે ફોસ્ફરસ છે એ આવશે ક્યાંથી, તો જો એના સંચય સ્થાન એટલે કે ભૂમિય દ્રાવણમાંથી. ઓકે, પણ આ ભૂમિય દ્રાવણની અંદર આવશે ક્યાંથી, તો કે ખડક અને ખનિજો કે જેનું અપક્ષયન થશે. એટલે શરૂઆત અહીંયાથી આપણે કરીએ કે ખડક અને ખનિજો એનું જ્યારે અપક્ષયન થશે, ડીમિનરલાઇઝેશનની પ્રક્રિયા થશે, તો એ ભૂમિય દ્રાવણની અંદર ફોસ્ફરસ આવશે. અને હવે આ જે ફોસ્ફરસ છે એનું અપટેક એટલે કે ગ્રહણ થશે, અને એ ગ્રહણ ઉત્પાદકો દ્વારા થશે, અને ઉત્પાદકો માંથી હવે એ ઉપભોક્તાની અંદર આવશે. અને એ દરમિયાન જે કે પણ ઉત્પાદકો જ્યારે એ મૃત પામવાના છે ત્યારે એમની અંદરથી પણ આ જે ફોસ્ફરસ છે એ પોતે એક નિક્ષેપ દ્રવ્ય તરીકે આગળ વધશે, અને જે કે ઉપભોક્તા છે એ પણ મૃત પામશે એટલે નિક્ષેપ દ્રવ્ય. તો હવે આ જે ઉપભોક્તા અને વનસ્પતિ બંનેનું તો કે વિઘટન થશે, તો વિઘટનથી ફરી પાછો આ જે ફોસ્ફરસ એ ક્યાં જશે, ભૂમિય દ્રાવણની અંદર જશે. અને એ દરમિયાન જે કંઈ ફોસ્ફરસ છે એ પણ પોતે જે કંઈ તંત્ર છે એમાંથી પોતે અવસાધન સ્વરૂપે એ બહાર નીકળતો જશે. ઓકે, રાઈટ. ઓકે, અભ્યાસ કરીએ નિવસન તંત્ર એની સેવાઓ કે કેવી રીતે એ સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો તંદુરસ્ત નિવસન તંત્ર એક આર્થિક, પર્યાવરણીય અને સૌંદર્ય લક્ષી જે કંઈ સામાન અને સેવા એની વ્યાપક વિસ્તૃતિ માટેનો આધાર છે. સમજીએ કે નિવસન તંત્રીય જે પ્રક્રિયા એની નિપજો અને નિવસન તંત્ર સેવા એના નામથી પણ જાણી શકાય છે. જેમ કે તંદુરસ્ત જંગલ એની નિવસન તંત્રની ભૂમિકા એ જો હવા અને પાણીને શુદ્ધ કરવું. ઓકે, દુષ્કાળ એટલે કે અનાવૃષ્ટિ અને પૂર અતિવૃષ્ટિ એ ઘટાડવા, પોષકોનું ચક્રિયકરણ જમીનને ફળદ્રુપ બનાવવી, વન્ય જીવન વસવાટ એ પૂરા પાડવા, જૈવ વિવિધતાને જાળવી રાખવી, વિવિધ પાક એના પરાગ નિયમની અંદર સહાયતા કરવી, કાર્બન માટે સંચય સ્થાન પૂરું પાડવું, સૌંદર્યલક્ષી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો પણ પૂરા પાડવા. તો આ બધી બાબત નિવસન તંત્ર એ સેવા આપે છે, અને આ સેવા એવું કહી શકાય કે ફ્રી ઓફ ચાર્જ છે. રાઈટ, કહી શકાય ને, કારણ કે જો હવા અને પાણીને શુદ્ધ કરવા, જો કુદરત જે શુદ્ધ કરે છે, નો ડાઉટ કદાચ આપણે શુદ્ધિકરણ કરીએ છીએ, પણ એની અંદર ખર્ચો કેટલો. એટલે કુદરતની વાત છે અત્યારે કે કુદરત દ્વારા ક્રિયાવિધિ થાય છે, કે દુષ્કાળ અનાવૃષ્ટિ હોય કે પછી પૂર અતિવૃષ્ટિ હોય તો એને ઘટાડવાનું છે, પછી જે કંઈ પણ પોષક ઘટકો છે તેનું ચક્રિયકરણ કરી અને જમીનને ફળદ્રુપ બનાવવાની છે. ઓકે, તો આ બધા જે કાર્ય છે વનસ્પતિ એની અંદર પરાગનયનની ક્રિયાવિધિ જુઓ, તો બધી કેટલી અગત્યની સેવા છે કે જે નિવસન તંત્ર આપી રહ્યું છે. ઓકે, આપણે ખાલી વિચાર કરીએ કે ચલો એક વનસ્પતિની અંદર એકમાત્ર પરાગનયનની ક્રિયા ન થાય
આગળનું તમે ભવિષ્ય વિચારી શકો છો. જુઓ, ઓકે, આ જે કઈ પોષક ઘટકો છે એનું ચક્રિયકરણ ન થાય, માત્ર ખાલી ઔષધની ક્રિયા થતી રહે, તો પણ તમે વિચારી શકો છો કે શું હાલત થાય. પણ આવું થતું નથી. કુદરતની અંદર આ નિવસન તંત્ર છે એ નિરંતર પોતાની સેવા એ આપી રહ્યું છે, અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ. ઓકે, રાઈટ. એટલે આ જે બાબત છે એ બાબતને વધારે ગંભીરતા લઈ રોબર્ટ કોન્સ્ટેન્ઝા, આ નામ યાદ રાખવાનું છે એમસીક્યુ માટે, રોબર્ટ કોન્સ્ટેન્ઝા અને તેના સાથીદારોએ હાલમાં જે કંઈ પ્રાકૃતિક જીવન સમર્થક સેવા એની એક ઊંચી કિંમત આંકવા માટે પ્રયત્ન કર્યો, અને એને જે કંઈ બાબત છે એને પોતે એક પ્રાઇસ ટેગ આપે છે. ઓકે, પ્રાઇસ ટેગ. અને આ તમને ખ્યાલ છે કે ફોર એક્ઝામ્પલ તમે માર્કેટની અંદર એક સામાન્ય વસ્તુ લેવા જાઓ તો એની ઉપર લખેલું હોય છે ને પ્રાઇસ, કે ભાઈ આટલા રૂપિયાની આ વસ્તુ છે. તો આજે રોબર્ટ જે કોન્સ્ટેન્ઝા અને તેના સાથીઓ એવું કર્યું કે જે કંઈ પણ સેવા આપે છે તેને એક મૂલ્ય આપવાનો પ્રયત્ન કર્યો. કયો? તો કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો પરાગનયનની ક્રિયાવિધિ, કે ભાઈ આના માટે આટલું કોસ્ટિંગ. ફોર એક્ઝામ્પલ ખનિજ છે એનું ચક્રિયકરણ માટે, તો કે એનું આટલું કોસ્ટિંગ. બરોબર. તો આવો એક પ્રાઇસટેગ આપ્યો, જે જે સેવા હતી એ દરેક સેવાને એ પ્રાઇસટેગ આપેલ છે. અને સંશોધકોએ હવે આ આધારભૂત નિવસન તંત્રકીય જે સેવા એની એક વર્ષની અંદાજિત કિંમત જે આંકી છે એ છે 33 ટ્રિલિયન અમેરિકી ડોલર. ઓકે, અને આ જે આંકડો છે એ કઈ નાનો એવો નથી, કારણ કે આ જે 33 જે ટ્રિલિયન અમેરિકી ડોલર છે એ દરેક દેશની જે જીડીપીની વાત કરીએ તો તેનાથી ડબલ છે. એનો મતલબ કે અત્યારે જેટલા પણ દેશો છે બધાની જીડીપી ભેગી કરીએ તો પણ તેનાથી આ ડબલ છે. એટલે આંકડો નાનો નથી. અને જેને વ્યાપક રીતે અનુદાનિત ભાવથી લેવામાં આવે છે, કારણ કે તે મફતમાં મળે છે. સેવા કેવી છે? ફ્રી ઓફ છે. ઓકે, પણ રોબર્ટ કોન્સ્ટેન્ઝા અને તેના સાથીદારોએ આ જે સેવા મળે છે તેને પ્રાઇસ ટેગ આપવાનો એક પ્રયત્ન કર્યો છે. ઓકે, અને એ પ્રાઇસ ટેગ દ્વારા એમને જાણ મળી કે જે કે પણ સેવા નિવસન તંત્ર આપે છે તે સેવાનું મૂલ્ય જો બધું આંકવામાં આવે તો એ છે 33 ટ્રિલિયન અમેરિકી ડોલર. ઓકે, અને આ જે મૂલ્ય એ વૈશ્વિક કુલ રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે જે કંઈ અહીંયા ટોટલ જે જીડીપી છે એની કિંમત એ કેટલી છે? તો કે 18 ટ્રિલિયન અમેરિકી ડોલર છે, એના કરતા પણ બે ગણો વધારે છે. એટલે વિવિધ નિવસન તંત્રીકીય સેવાની કુલ કિંમતમાંથી આ જે કુલ કિંમત છે તેમાંથી 50% તો ફક્ત ભૂમિ સંરચના માટે જ છે. કીધું ને, આંકડાકીય માહિતી ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે. ઓકે, અને બીજી જે સેવા જેવી કે મનોરંજન, પોષણ ચક્ર વગેરે દરેકની તો કે 10% કરતા પણ ઓછી ભાગીદારી છે. વન્ય જીવન માટે આબોહવા નિયમન તથા વસવાટનું મૂલ્ય લગભગ એ પ્રત્યેક માટે 6% જેટલું છે. એટલે સૌથી વધારે જો ભાગીદારી હોય તો એ કોણ છે? તો કે ભૂમિય સંરચના બંધારણ, એમાં 50% છે. રાઈટ. ઓકે, ઇકોસિસ્ટમ સર્વિસ અને દરેક ક્ષેત્રની અંદર, એ પછી પ્રકાશ સંશ્લેષણ છે, તેનો પાણી, આપણે વાત કરીએ ખોરાક, દેન મેડિસિન ઔષધો છે, રો મટીરિયલ છે, ફ્લૂડ કંટ્રોલ જેને પૂર નિયંત્રણ કહી શકાય, ક્લાઇમેટિક રેગ્યુલેશન છે, ક્લિયરિંગ વોટર એન્ડ એર, પોલિનેશન પ્રક્રિયા, એજ્યુકેશન પ્રક્રિયા, રિક્રિએશન, સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતાઓ, તેના એસ્થેટિક્સ, સોઇલ ફોર્મેશન, બાયોડાયવર્સિટી છે, હેબિટેટ વસવાટ. તો આ તમામ પ્રકારની સેવા આ નિવસન તંત્ર આપે છે, અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ. ઓકે, એ મફતમાં છે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો જે કંઈ લેક્ચર છે તેની અંદર આપણે આ જે અભ્યાસ કર્યો છે તે પોષક ચક્રણ, કે જે એનસીઆરટી પ્રમાણે વાત કરીએ તો એક વાયુરૂપ ચક્ર અને એક કાર્બન ચક્ર અને એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે ઔષધી ચક્ર ફોસ્ફરસ ચક્ર. ઓકે, રાઈટ. તો મિત્રો, અહીંયા
આજે ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 14 નિવેશન તંત્ર એની પૂર્ણાહુતિ કરીએ. ઓકે રાઈટ, નેક્સ્ટ લેક્ચરની અંદર આ ચેપ્ટરને સંબંધિત રિવિઝન ટેસ્ટ છે અને આ રિવિઝન ટેસ્ટ આપ સૌએ આપવાની છે અને ટેસ્ટ માટે આપ સૌને ઓલ ધ બેસ્ટ. ઓકે રાઈટ, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.